હેલો મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે પટાવાળાની ભરતી બહાર પાડેલી છે તેનો મહત્ત્વનો ટોપિક એટલે કે રમતગમત તો રમતગમતમાં કઈ રમતમાં કેટલા ખેલાડી હોય છે ઉપરાંત કઈ રમત કયા મેદાન પર રૂમાડવામાં આવે છે એની ડિટેલેડ માહિતી હું તમને આપીશ તો મિત્રો આ ટોપિક માત્ર પટાવાળા માટે જ ઉપયોગી નથી પરંતુ ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે માટે તમે મારી ચેનલને જો લાઇક ના કરી હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ બટન ઉપર ટિક ટિક કરી દેજો એટલે તમામ નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય મિત્રો ચાલો તો આપણે આગળ વધીએ જોઈએ મિત્રો તો કે વિવિધ રમતોમાં ખેલાડીઓની સંખ્યા કેટલી છે તો કે હોકી હોકીમાં હોકી ક્રિકેટ અને ફૂટબોલ આ ત્રણે ત્રણ રમત તમારે યાદ રાખવાની છે આ ત્રણે ત્રણ રમતમાં અગિયાર ખેલાડી હોય છે ક્રિકેટમાં અગિયાર ખેલાડી હોય હોકીમાં પણ અગિયાર ખેલાડી હોય અને ફૂટબોલમાં પણ અગિયાર ખેલાડી હોય ખાસ યાદ રાખજો ત્યારબાદ આગળની રમત છે રગબી તો રગબી તમને પરીક્ષામાં પૂછે કે રગ્બીની રમતમાં કેટલા ખેલાડી હોય છે તો કે રગબીની રમતમાં પંદર ખેલાડી હોય છે ખાસ યાદ રાખજો મિત્રો ત્યારબાદ આપણે આગળની રમત તરફ વધીએ પોલો પોલોની રમતમાં કેટલા ખેલાડી હોય છે તો કે ચાર ખેલાડી હોય છે તમને એ બીસીડી ઓપ્શન આપેલા હોય છે તો તમારે ખાસ યાદ રાખવાનું પોલોની રમતમાં ચાર ખેલાડી હોય છે એવી જ રીતે નેક્સ્ટ રમત તરફ આપણે આગળ વધીએ વોટર પોલો કબડ્ડી નેટબોલ અને હેન્ડબોલ આ ચારે ચાર રમત તમારે યાદ રાખવાની છે આ ચારે ચાર રમતમાં સાત ખેલાડી હોય છે ખાસ યાદ રાખજો વોટર પોલો કબડ્ડી નેટબોલ અને હેન્ડબોલ ત્યારબાદ બીજી બીજી રમત છે ટેનિસ ટેબલ ટેનિસ અને બેડમિન્ટન એમાં કેટલા ખેલાડી હોય છે આ ત્રણ રમતમાં એક અથવા બે ખેલાડી હોય છે એટલે કે બેની પેરમાં પણ આ ત્રણેય રમત રમાય છે ટેનિસ ટેબલ ટેનિસ અને બેડમિન્ટન ખાસ યાદ રાખજો એક અથવા બે ખેલાડી હોય છે ત્યારબાદ આપણે આગળની રમત તરફ વધીએ તમને પરીક્ષામાં પૂછે કે બાસ્કેટબોલની રમતમાં કેટલા ખેલાડી હોય છે તો કે પાંચ ખેલાડી ત્યારબાદ પૂછે કે વોલીબોલની રમતમાં કેટલા ખેલાડી હોય છે તો કે છ ખેલાડી ખોખોની રમતમાં કેટલા ખેલાડી હોય છે તો કે નવ ખેલાડી એવી જ રીતે જિમ્નાસ્ટિકની રમતમાં કેટલા ખેલાડી હોય છે આઠ ખેલાડી ખાસ યાદ રાખજો બાસ્કેટબોલમાં પાંચ વોલીબોલમાં છ ખોખોમાં નવ જિમ્નાસ્ટિકમાં આઠ ત્યારબાદ આપણે આગળના પ્રશ્નો તરફ વધીએ આગળનો આપણો બીજો ટૉપિક છે વિવિધ રમતોમાં મેદાનના નામ આપણે જે કઈ બધી રમત રમાય છે એ કોઈ પ્રોપર મેદાન ઉપર રમાય છે એ મેદાનના નામની પણ તમને ખબર હોવી જોઈએ પરીક્ષામાં તમને પૂછી શકે કે આ મેદાનમાં કઈ રમત રમાય છે અથવા એમ પણ પૂછી શકે કે આ રમત કયા મેદાનમાં રમાય છે માટે તમારે રમત અને સંબંધિત મેદાનનું નામ બંને યાદ રાખવાના છે તો જોઈએ મેદાનનું નામ તો મેદાનનું નામ કોટ મિત્રો કોર્ટ એ મેદાનનું નામ છે ખાસ યાદ રાખજો તો કોર્ટના મેદાનમાં કઈ રમત રમાય છે તો આ બધી રમત તમારે યાદ રાખવાની છે તો કે કોર્ટના મેદાનમાં ટેનિસ બેડમિન્ટન નેટબોલ ખો ખો કબડ્ડી વોલીબોલ હેન્ડબોલ અને સ્ક્વેશ આ બધી રમતો કોર્ટના મેદાનમાં રમાય છે ત્યારબાદ નેક્સ્ટ આવશે મેદાનનું નામ મેટ તમને પરીક્ષામાં પૂછે કે મેટ મેટના મેદાનમાં કઈ રમત રમાય છે તો શું આવશે તો મેટના મેદાનમાં જુડો અને આ બંને રમતો યાદ રાખજો અથવા એમ પણ પૂછાય કે જુડો કરાટે કયા મેદાનમાં રમાય છે તો કે મેટ ત્યારબાદ આપણે આગળ વધીએ પછીના મેદાનનું નામ છે બોર્ડ તો બોર્ડના મેદાનમાં કઈ રમત રમાય છે તો કે ટેબલ ટેનિસ પછીના મેદાનનું નામ છે ફિલ્ડ ફિલ્ડના મેદાનમાં કઈ રમત રમાય છે તો આ ખાસ ત્રણ રમત તમારે યાદ રાખવાની ફિલ્ડમાં ફૂટબોલ પોલો અને હોકી આ ત્રણેય રમતો ફિલ્ડ નામના મેદાનની રમાય છે તો ખાસ યાદ રાખજો બોર્ડના મેદાનમાં ટેબલ ટેનિસ અને ફિલ્ડના મેદાનમાં ફૂટબોલ પોલો અને હોકી નેક્સ્ટ ત્યાર પછીના મેદાનનું નામ છે રિંગ રિંગના મેદાનમાં કઈ રમત રમાય છે તો કે સ્કેટિંગ અને બોક્સિંગ ખાસ યાદ રાખજો સ્કેટિંગ અને બોક્સિંગ નામની રમત રિંગના મેદાનમાં રમાય છે તમને એમ પણ પૂછાય કે રિંગના મેદાનમાં કઈ રમત રમાય તો કે સ્કેટિંગ અને બોક્સિંગ અને એમ પણ પૂછે કે સ્કેટિંગ અને બોક્સિંગ કયા મેદાનમાં રમાય તો કે રિંગના મેદાનમાં એટલે તમારે રમત અને મેદાનનું નામ બંને યાદ રાખવાનું છે ખાસ યાદ રાખજો ત્યારબાદ આગળના મેદાનનું નામ છે પુલ પુલના મેદાનમાં કઈ રમત રમાય છે તો કે સ્વિમિંગ ખાસ યાદ રાખજો ત્યારબાદ આપણે આગળ વધીએ પછીના મેદાનનું નામ છે રેન્જ મિત્રો રેન્જના મેદાનમાં કઈ રમત રમાય છે તો કે શૂટિંગ અને આર્ચરી શૂટિંગ અને આર્ચરીના જે મેદાનમાં રમાય છે તેનું નામ છે રેન્જ ત્યારબાદ મિત્રો મેદાનનું નામ આવશે વેલોડ્રમ ખાસ મોસ્ટ આઈએમપી પૂછાય એવો પ્રશ્ન વેલોડ્રમ વેલોડ્રમમાં કઈ રમત રમાય છે એમ પૂછે તો આવશે સાયકલિંગ અથવા એમ પણ પૂછે સાયકલિંગ ક્યાં મેદાનમાં રમાય તો કે આવશે વેલોડ્રમ ખાસ યાદ રાખજો ત્યારબાદ આપણે આગળ વધીએ પછીના મેદાનનું નામ છે કોર્સ કોર્સના મેદાનમાં કઈ રમત રમાય છે તો કે ગોલ્ફ ખાસ યાદ રાખજો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ગોલ્ફ કયા મેદાનમાં રમાય તો કે કોર્સ બંને શબ્દો તમારે યાદ રાખવાના છે કોર્સ ગોલ્ફ ત્યાર પછીના મેદાનનું નામ છે એરેના એરેનાના મેદાનમાં કઈ રમત રમાય છે તો કે હોર્સ રાઇડિંગ હોર્સ રાઇડિંગ મિત્રો એરેનાના ગ્રાઉન્ડમાં રમાય છે ખાસ યાદ રાખજો ત્યાર પછીના મેદાનનું નામ છે પીચ પીચના મેદાનમાં બે રમત રમાય છે બંને તમારે યાદ રાખવાની છે ક્રિકેટ અને રગબી ત્યાર પછીના મેદાનનું નામ છે રિંક રિંકના મેદાનમાં પણ બે રમત રમાય છે આઈસ હોકી અને કિલંગ ખાસ યાદ રાખજો મિત્રો તમારે બંને યાદ રાખવાની છે આ બંને મેદાનમાં બબ્બે રમત આવે છે પીચમાં ક્રિકેટ અને રગબી અને રિંકમાં આઈસ હોકી અને ક્લિંગ તો આ ખાસ યાદ રાખજો તો આ હતા મિત્રો આપણા મેદાનના નામ હવે એની ટેસ્ટ પણ છે એકવાર રિવિઝન કરાવી દો ફટાફટ ખાસ યાદ રાખજો હોકી ક્રિકેટ અને ફૂટબોલમાં અગિયાર રગમીમાં પંદર પોલોમાં ચાર વોટર પોલો કબડ્ડી નેટબોલ અને હેન્ડબોલમાં સાત ટેનિસ ટેબલ ટેનિસ અને બેડમિન્ટનમાં એક અથવા બેની પેર હોય છે બાસ્કેટબોલમાં પાંચ વોલીબોલમાં છ ખોખોમાં નવ જિમ્નાસ્ટિકમાં આઠ આ વિવિધ રમતના નામ તો કે કોર્ટના મેદાનમાં કઈ રમત રમાય તો કે ટેનિસ બેડમિન્ટન નેટબોલ ખો ખો કબડ્ડી વૉલીબોલ હેન્ડબોલ સ્ક્વેશ પછી મેટના મેદાનમાં જુડો કરાટે અને તાઇક વાંડો ત્યારબાદ આપણે જોયું કે બોર્ડના મેદાનમાં ટેબલ ટેનિસ ત્યારબાદ ફિલ્ડના મેદાનમાં ત્રણ રમત રમાય છે ફૂટબોલ પોલો અને હોકી એવી જ રીતે આપણે જોયું કે રિંગના મેદાનમાં પણ બે રમત રમાય છે સ્કેટિંગ અને બોક્સિંગ ત્યારબાદ પુલના મેદાનમાં સ્વિમિંગની રમત રમાય છે ત્યારબાદ આપણે જોયું કે રેન્જના મેદાનમાં શૂટિંગ અને આર્ચરી થાય છે ત્યારબાદ સાયકલિંગ એ વેલોડ્રમના મેદાનમાં થાય છે ત્યારબાદ આપણે જોયું કે કોર્સના મેદાનમાં ગોલ્ફની રમત રમાય છે અને એરેનાના મેદાનમાં હોર્સ રાઇડિંગની રમત રમાય છે એવી જ રીતે પીચના મેદાનમાં ક્રિકેટ અને રગબી અને રિંકના મેદાનમાં આઈસ હોકી અને કિલંગ ખાસ યાદ રાખજો હવે મિત્રો આપણે જોઈએ કે આ જે બધા ટોપિક જોયા આપણે કે કઈ રમતમાં કેટલા ખેલાડીઓ હોય છે અને કઈ રમત કયા મેદાન પર રમાય છે એના આધારિત પાંચ પ્રશ્નો છે આગળ ટેસ્ટ સ્વરૂપે જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે પાંચે પાંચ પ્રશ્નોના તો પ્રથમ પ્રશ્ન શું છે મિત્રો જોઈએ બાસ્કેટબોલમાં કેટલા ખેલાડી હોય છે એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે ત્યારબાદ નેક્સ્ટ પોલોની રમતમાં કેટલા ખેલાડી હોય છે વેલોડ્રમના મેદાનમાં કઈ કઈ રમત રમાય છે રગ્બીની રમતમાં કેટલા ખેલાડી હોય છે અને જુડો કરાટેની રમતના મેદાનનું નામ શું હોય છે આ પાંચે પાંચ પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે મિત્રો તો કેવો લાગ્યો મિત્રો વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આભાર અને બે લાઇકન ઉપર બટન દબાવી દેજો એટલે માત્ર હું તમને બંધારણની સિરીઝ લઈને પણ આવી રહ્યો છું તે જેનું નોટિફિકેશન તમને ત્યાંથી મળી જાય થેન્ક યુ મિત્રો આભાર